नौ महीना ने नौ दिवस आपा रता ना घरे दीकरी नो जन्म थाय बीजू कोई नथी माया नो उकार छे अने एनु नाम माघबाई मा राखवामां आवे छे अने माघबाई मा ना हग पण माघबाई मा ना लगन सोनगढ़ आपा जाजरा नी हारे करवामां आवे छे आपो जाजरो एटले कालजाल बारूट क्यों साहेब मांडव मा कोई थी नाम नो लेवा आवा बारूट के नी हारे माघबाई मा ना लगन कर्या छे माघबाई मा ने वळाया અને હોનગઢ ગયા પછી જાજરા નો કડક કાયદો આવે છે મારી રજા વગર પથ્થર ની ઝેરી એટલે ઉતરવાનું અને મારું ઘોડું બારવટું કરીને આવે એટલે પાણી નો લોટો લઈને પથ્થર ની ઝેરી ઉભું રહી જાય આવી સ્થિતિમાં માગબી માં જીવે છે એકવાર તો માગબી માં ને પાણી નો લોટો લઈને જતા વાર લાગે છે અને માગબી માં ને ઘોડા ના સોકડું કાઢી અને છોકરે છોકરે માગબી માને મારે છે આપા જાદરા એવા માર્યા છે માગબી માને કે પોતાના શરીર ની અંદર એવી કોઈ જગ્યા નથી કે અહીંયા છોકરાનું નિશાન ન પડ્યું હોય આટલું આટલું માગબી માને દુઃખ છે માગબી માં રડે છે ઘરમાં એકતા ભરે છે અને એ સમયે મોલડી ની રબારી ની દીકરીઓ થાન દૂધ ભરવા આવે છે અને આ રબારી ની દીકરીઓ માગબી માને મળવા જાય છે હાલો ને આપણા બાપુ ના દીકરી આયા છે આપણે મળી આવી અને રબારી ની દીકરીઓ મળવા જાય અને એમ કહે બા માગબી માં ઊભા થઈ કે એવી પોઝિશન નહોતી એટલા માગબી માને માર્યા હતા ઊભા નતા થઈ કે એમ સતા પણ માગબી માને ખબર પડી કે મારા બાપ ના ગામ થી દીકરીઓ આવી છે એટલે હાડી નો શેડો આમ ઢાંકી અને માગબી માં ઊભા થઈ જાય છે સુગામ એટલા માટે કે મારા ગામ ની દીકરીઓ છે મોલડી ની દીકરીઓ છે અને કદાચ મારા બાપ ને જઈને એટલું કહેશે કે તારી દીકરી ને મારી છે અને મારા બાપ ના બે આવડા પડશે તો મને પાપ લાગશે પાપ લાગશે માગબી માં ઊભા થઈ ગયા એ સમય નો રિવાજ સાસુ પાવાનો રબારી ની દીકરીઓ ને સાસુ પાઈ ત્યાર પછી માગબાઈ માના સાસુ એટલે એમના હગા ફૂઈ હતા માગબાઈ માન કહે છે બેટા દીકરી મારો જાદરો તને મારી નાખશે મારો દીકરો તને મારી નાખશે મારી ઈચ્છા છે એક વખત તો મોલડી જઈને તારા બાપ નું મોઢું જોયા દીકરી તને મારી નાખશે મારો દીકરો એક વાર તારા બાપ નું મોઢું જોયા હાઉ ની રજા થાય માગબાઈ માં તૈયાર થાય છે રબારી ની દીકરીઓ હારે બે ખેતર માં હાલે છે અને જાજરા નું ઘોડું બારવટું કરીને ઘેરે આવે છે કાયમ પાણી નો લોટો લઈને માગબાઈ માં ઉભા હતા આજ એની માં ઉભી છે લે બેટા પાણી કાઠિયાણી એના બાપ ના ઘેરે આટો ખાવા ગયા છે રજા રજા મેં આપી છે મારી રજા વગર પથ્થર ની ઝેર હેઠું ન ઉતરાય એના બાપ ના ઘેરે કેમ જવાય એ પાણી પીધું ન પીધું ને ઘોડી કરી ભાઈ એક ખેતરવાનું શેટું રહ્યું એટલે માગબી માને ઘોડા ના ડામલા સંભળાય છે રબારી ની દીકરીઓ ને કહેશે કે બેટા દીકરીઓ હા બા હવે મારો કાળ આવે છે એક ખેતર માં શેઠો છે અને મને તારા બનેવી ની ખબર છે એને કેટલો ક્રોધ છે એ ખબર છે એક ખેતર માં શેઠો છે મારો કાળ હમણે મને આંબી જશે મને ભરખી જશે દીકરીઓ તમને પગે લાગીને કહું છું હંતા હોય તો હંતી જાઓ ભાગુ હોય તો ભાગી જાઓ હમણે મારો કાળ આવશે મને ભરકી જશે પણ તેદી રબારી ની દીકરીઓ હાલતા હાલતા એટલી માનતા રાખેલી કે હે બોલણી ના બાવન હનુમાન આપા રતાએ જો તર તન મન ધન થી પૂજો હોય તો આ માગબી માને ઘોડી ને એક ખેતર વર છેટું છે ઈ બોલણી હુધી જો ભેળું ન થાય ને તો ઠાકર તને એક નાળિયેર વિધેરશું અને તેદી સત્ય ઘટના બને છે એક ખેતર વર્ષે તું માગબી માને અને ઘોડી ને હતી મોલડી સુધી ભેગું નહોતું થયું સાહેબ માગબી માં પોતાના બાપ ની ઝેર ઉપર પગ મૂકે અને ઘોડી આવી જાય
માગબીમાના બાપ આપરતા ઉભા થઈ કોડીની લગામ ગાલે કોડીને પાણી પાય ને આપા જાદરાને પાણી પાય છે એટલું પૂછે છે ભાણુબા હા મામા આટલી બધી ગોડીને હબળ હેરાન કરી પણ જાદરાના મનમાં કોટો ફૂટે છે કે આજ મારા મામા ઘરે છે એટલે શું થાય આજ મારા હારા ઘરે છે એટલે કઈ નહીં થાય દાદા ઘરે ન હોત તો હમણાં રૂમમાં જઈ અને આઈથી સોટલો જાલીને ઢહરી હું લઈ જાત અને હોન ગઢ પણ આજ મારા હારા છે એટલે કઈ નહીં થાય પણ તેથી જાદરાએ ગાંઠ વાળી દીધી આજની રાત રોકાવું છે અને મારા હારાનું કાસલ કાઢી નાખવું છે એને મારી નાખું એટલે એની દીકરી કોઈથી ભાગીને આવે નહીં સાહેબ મામો ભાણી ચાલુ કરવા બેઠા મામો ભાણે વાળું કરવા બેઠા છે વાળું કરતા કરતા આપા રતા કહે છે ભાણુભા કે હા મામા તમે ડેલીએ હું રહી જોને મારે ખેતર વાવું કરવા જવું જોઈએ આપા જાદરા ને નક્કી કર્યું કે ખેતર કોઈ ન હોય અહીંયા મામાનું કાસળ કાઢી નાખવું મજા આવે મામા તો હું વાડી આવું તો અરે બાપ તમે તો આ ઘરના જમાય કહેવાય તમે તો ભાણે જ કહેવાય તમને વાડીએ થોડા લઈ જવાય પણ મામા એક કરતા બે ભલા કારણ કે મામાને ખબર હતી આના મનમાં શું રમકડા રમે છે એ તો ત્રિકાળ જ્ઞાની હતા એને ખબર હતી લઈ જવાના હતા ઠીક હાલો મામો ભાણેજ વાડીએ ગયા આપા જાદરાને એક ગોદડું પાથરવા આપ્યું એક ઓઢું આપ્યું લ્યો ભાણુભા તમે હુઓ મારે ખેતર વાહુ કરવી પડશે આપા જાદરા આડે પડખે થાય અને જોવે છે થોડુંક મોડું થાય પછી મામાનો પાછળ કાઢી નાખે પણ બરોબર 12 નો ટકોરો વાગે આપા જાદરા ખાટલામાં જીગું થવાની તૈયારી કરે અને આપા રતાએ કાનમાં આંગળી નાખીને હાથ કર્યો ભણે બાપ ગંગારામ ભણે બાપ મોતીરામ આવો મારા બાપ આવો ઘડીક સત્સંગ કરીએ ધારની પેટાળમાંથી બે નવતા આવો ઉતરી જાય દાદરા યાજી જિંદગી બારવટું કરેલું પણ આવા હાવત નહીં ભાળેલા નવ નવ હતા હાવત અને બે આપા હતા એની પડખે બે અને આપા હતા એમ માથે હાથ ફેર્યો તો દાદરા ને ખાટલા પરસો મૂકો વળવા હું જેને મારી નાખવા આવ્યો છું એ પોતે તો મોત ના મોઢામાં બેઠો છે આમાં મારવો કેમ અને કદાચ હમણે મામા એમ કે મારી દીકરીને દુઃખ છે જરાક ઠપકો દેતો જા તો એક પંદે પૂરું કરી નાખતા શું વાત પણ એક ખાવત લગડા તો લગડા તો આવ્યો છે ત્રણ પગે આવ્યો છે આપા રતા કે અરે પ્રભુ નરસિંહદાસ તમને પગમાં કાટો વાગ્યો ખાવત માથું લાવે હા આપા જાદરા ને કે ભણુભા હા મામા હવે મને ગણગણ આવ્યું છે દેખાતું નથી આ હાવદ ને પગમાંથી કાંટો કાઢી ગયો ને થવાયું કે ખાટલા પરચો જ વળી ગયો પણ કયો કાંટો કાઢવાનું કીધું તું જાદરાના પેટમાં જે કાંટો હતો કે મામાનું કાસળ કાઢી નાખ્યું છે એ જાદરાએ ખાટલામાં હુતા હુતા નીર લઈ લીધું આજથી કોઈ બારવટલું નહીં કરું આજથી કોઈ ઘરવાળીને દુઃખ નહીં આપું અને જ્યાં સુધી મારા હારાના દર્શન નહીં કરું ત્યાં સુધી હું કોઈ દી વાળું નહીં કરું આવું નિયમ લેવાય તું સાહેબ માગબીમાન તેડી ઘેરે જાય ઓડામાં બેહીને હાથમાં બેરકો તોહી ઠાકર તોહી ઠાકર તોહી ઠાકર હાંજ પડે ઘોડી મોલડી આવે 100 મહિના ધકા થયા 6 મહિના પૂરા થયા એટલે આપા રતા પૂછે છે ભાણુભા હા મામા દરરોજ શું કામ આવો કઈ નહીં મામા પણ કઈ કામે આવતા છો મામા વાડીએ હું તમને મારી નાખવા આવેલો પણ તમે હાવતને બોલાયા મામા મારાથી નિમ લેવાઈ ગયું છે કે જ્યાં સુધી તમારા દર્શન નહીં કરું ત્યાં સુધી વાળું નહીં કરું સાચું શું હશે સાચું એટલું છે તમે જેની હારે લગ્ન કર્યા છે ને તમારી જે પત્ની હોય ને એને તમે ગમે એ કહો ને તોય હાલે પણ એનું માનું અને બાપનું કહો ને તો ન હાલે કારણ કે આ દુનિયાની કોઈ પણ દીકરી હોય એને વાલામાં વાલી ચીજ એના પતિ કરતા સંપત્તિ કરતા એની કરતા છોકરા કરતા વાલી ચીજ આ દુનિયાની કોઈ પણ દીકરીને હોય તો એ છે એનો બાપ અને દીકરી ફીરમાં ક્યાં ઉડી જાય
જ્યાં સુધી પીરમાઈનો બાપ જીવતો હોય ને ત્યાં હું જ્યારે પીરમા બાપ ગુજરી જાય ને પછી દીકરીને તમે કહો તો આટો ખાવા નહીં જાય ગમે એની દીકરી હોય સાહેબ એ જાપે ઉતરે એટલે એને અંદરથી એક જ ઈચ્છા હોય ફટ મારો બાપ ભેગો થઈ જાય મારા બાપનું મોઢું જોઈ લો બીજી કોઈ ઈચ્છા ન હોય સાહેબ દીકરીને અહીંયા અપાર હતા જાદરાને કહે છે ભાણુબા તો હવે તમારે અહીં ધક્કા કરવાની જરૂર નથી તો થાન મેપા ભગતના દર્શન કરી લેજો મારો ઠાકર માની હશે